तापी जिल्लामां वरसादी माहोल, रस्ता पर पाणी फरीवळता। व्यारा अने डोलवण तालुका पंचायत हस्तकना 7 रस्ताओ बंद थया। व्यारा तालुकाना 5 अने डोलवण तालुकाना 2 रस्ता बंद थता जनजीवन प्रभावित। नवसारी शहर अने जिल्लामां सार्वत्रिक वरसाद। जिल्लाना गणदेवी, नवसारी, जलालपुर, चिखली, खेरकाम अने वासंदा तालुकामां सार्वत्रिक वरसाद। અરવલ્લીના મેઘરજ અને મોડાસામાં વરસાદ। મેઘરજમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, મોડાસામાં 2.5 ઇંચ વરસાદ। દાહોદમાં લીંબડી પંથકમાં વરસાદ। કારટ, દેપાડા, કચુંબર, સીમણખેડી, દબેડા સહિતના વિસ્તારમાં વરસાદ। આગાહીના પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં 1 ઇંચથી વધુ વરસાદ। શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। શહેરના નગર ગેટ, જોધપુર ગેટ, લુહારશાળ વિસ્તારમાં પાણી ભરાયા। રાજકોટમાં ધીમી ધારે સરેરાશ 1.5 ઇંચ વરસાદ। મધ્ય ઝોનમાં 1.25 ઇંચ, પશ્ચિમ ઝોનમાં 0.25 ઇંચ વરસાદ। પૂર્વ ઝોનમાં 1 ઇંચ વરસાદ વરસતા રસ્તા પાણીમાં ગરકાવ। જામનગરના કાલાવડમાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ। ભારે વરસાદથી શહેરના મુખ્ય માર્ગ પર ફરી વળ્યા પાણી। સારા વરસાદથી જગતનો તાત ખુશ થયો। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ। ગિરનાર અને દાંતારના જંગલમાં પણ ભારે વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી, સાથે જ નદીમાં વરસાદી પાણીના નવા નીપની આવક। સુરેન્દ્રનગરના વઢવાણ, દુધરેજ, જોરાવરનગર સહિતના શહેરોમાં વરસાદ। પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ વરસ્યો। ગરમી અને બફારા બાદ વરસાદનું થતા પ્રસરી ઠંડક। વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી। સુરતના માંડવીના મુજલાવ નજીક ખાડીના પુલ પર પાણી ફરી વળ્યા। મુજલાવથી બોધાન વાવિયાનો માર્ગ થયો બંધ। ખાડી પરનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત। સુરતમાં રાંદેર તાડવાડી વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી। સતત પડી રહેલા વરસાદને કારણે વૃક્ષ થયું જમીનદોસ્ત। વૃક્ષ નીચે 5 વાહનો દટાયા। દુર્ઘટનામાં 2 શિક્ષિકાનો આપાત બચાવ। સુરતમાં વરાછા મિની બજારમાં બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી। શ્રેયસ ડાયમંડ બિલ્ડિંગ દુર્ઘટનાગ્રસ્ત। ફાયર વિભાગે કામગીરી હાથ ધરી। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા પૂર્ણા નદી ફરી 2 કાંઠે વહી। ગુરુકુળ, સુપા અને કુરેલને જોડતો લો લાઇન બ્રિજ ફરી પાણીમાં ગરકાવ। સિઝરમાં 3જી વાર બ્રિજ પાણીમાં ગરકાવ થતા 2 ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો। ભરૂચના અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારોમાં સંકટ। નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની જળસપાટી 20 ફૂટે પહોંચી। ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટ। નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા તાકીદ। અમદાવાદના વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા। શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી બેરેજમાં પાણીની પુષ્કળ આવક। બેરેજમાંથી 20,000 ક્યુસેક પાણી છોડાયું। વાસણા, વિજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો। સુરતમાં ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ। આંબલી ડેમમાં પાણીની આવક વધી। ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા। ડેમમાંથી કુલ 4,688 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। કાંઠા વિસ્તારના 20 ગામોને એલર્ટ કરાયા। અરવલ્લીના વાત્રક જળાશયમાં આવ્યા નવા નીર। મેઘરજ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 3200 ક્યુસેક પાણીની આવક। વાત્રક જળાશયમાં હાલ 34.36% પાણીનો જથ્થો ઉપલબ્ધ। ભાવનગરના મહુવાની જીવાદોરી સમાન માલણ ડેમ ઓવરફ્લો। મહવા સહિતના 10 ગામો હાઈ એલર્ટ પર। નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા। નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ કોઝવે પરથી પશુઓને લઈ પસાર ન થવા સૂચના। સુરતના બારડોલીના ભાજપના સાંસદે ખરાબ રસ્તાના મુદ્દે આપી ચીમકી। અકસ્માત જાનહાનિ થાય તો અધિકારીની જવાબદારી ગણાવી। માંડવીના વાપી શામળાજી હાઈવે પર 56 ખાડાઓ પડતા રોષ। અગાઉ કોંગ્રેસના ધારાસભ્યએ નોંધાવ્યો હતો વિરોધ। શેષની આવક ઘટી જતા રાજ્યની તમામ એપીએમસીને પડ્યો આર્થિક માર। ખેડૂતો શેષ બચાવવા માટે એપીએમસી બહાર જણસો વેચવા માંડ્યા, જેથી એપીએમસીની આવક બંધ થઈ। કર્મચારીઓને પગાર ચૂકવી ન શકતા રાજ્યની ઘણી એપીએમસી બંધ થઈ ગઈ। હાલ આ પરિસ્થિતિ અંગે એપીએમસી કર્મચારી સંઘે સરકારને રજૂઆત કરી।
बनास डेरी चेयरमैन शंकर चौधरी मुख्यप्रधान ने पत्र लिखो, नर्मदा डेम वही जत पा सुजलाम सुफलाम केनाल में छोड़वा मांग करी, बनास सरस्वती और रूपेण नदी में पा छोड़वा रजूआत करी। सुरेन्द्रनगर में खेडूतोए नर्मदा केनाल में तिरंगो लहेरावी पाणी आपवा मांग करी, खेडूत अग्रणी जेके पटेल और अन्य खेडूतोए अनोखो विरोध दर्शाव्यो, नर्मदानुं पाणी दरियामां छोड़वानी जग्याए केनाल में छोड़वानी मांग करी। कच्छमां लंपी वायरस की स्थिति की समीक्षा, जिला कलेक्टर और डीडीओए करी मुलाकात, अंजार आइसोलेशन सेंटरे स्थिति की समीक्षा, अत्यार सुधी 4.20 लाख गायों रसीकरण करायु। મહેસાણામાં સ્વતંત્રતા પર્વે પશુપાલકોને દૂધસાગર ડેરીની ભેટ, દૂધના પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરાયો, અગાઉ પ્રતિ કિલો ફેટે ચૂકવાતા 720, પશુપાલકોને હવે દૂધના પ્રતિ કિલો ફેટે મળશે 730, નવો ભાવ વધારો આગામી 21 ઓગસ્ટથી અમલી બનશે। गणेश महोत्सव ने लेने अमदावाद इंचार्ज पुलिस कमिश्नर जाहेरनामो, 5 फूट ऊंचाई वाली पीओपी की मूर्ति पर प्रतिबंध, माटी की मूर्ति 9 फूट ऊंचाई वाली न होवी जोईए, तेमज गणेश स्थापना करवा माटे मंजूरी लेवी जरूरी, तेमज एपीएमसीए तैयार करेला कृत्रिम कुंड में ज विसर्जन करवू पड़शे। सूरत ने सिटी बस में मोटा प्रमाण में गैररीति थती होवाना आक्षेप, अर्धा रूपया लई लोकोने टिकट न अपाती होवानो महिला कंडक्टरनो दावो, तमाम कंडक्टरो हजारों रूपयानी गैररीति आचरता होवानो आक्षेप। जूनागढ़ना मेंदरडा में सिंहना आटा फेरा वध्या, मधुबंती डेम पर एक साथ 5 सिंह जोवा मळ्या, सिंहोना आटा फेराथी नजीकना गामों में लोकोमां भयनो माहौल। सुप्रसिद्ध यात्राधाम पावागढ़ में यात्राळुओनो धसारो वध्यो छे, वरसादी माहौल वच्चे अंदाजित 2 लाख भक्तोए माताजीना दर्शन कर्या, चोमासानी ऋतुथी पावागढ़ डूंगरनुं वातावरण नयनरम्य बन्युं। राज्यना केबिनेट प्रधान पूर्णेश मोदी सोमनाथनी मुलाकाते, सोमनाथ मंदिरमां सोमेश्वर महापूजा करीने धन्यता अनुभवी, राज्यना सुखाकारीनी करी कामना। અમદાવાદના વેજલપુરના કુખ્યાત અઝહર કિટની સામે ફરિયાદ, વેપારીને જેલમાંથી ફોન કરી મારી નાખવાની આપી ધમકી, 5 લાખની ખંજડી માંગી વેપારીના ઘરે મોકલ્યા માણસો, ફરિયાદીના ઘરમાં તોડફોડ કરી ધમકી આપી અજાણ્યા શખ્સો ફરાર, અઝહર કિટલી અઝહર કબૂતર સહિત 6 સામે ફરિયાદ।